હોવાની આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ. પાલિકાની સામાન્ય સભા આજરોજ વડોદરા પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં આજની મુલતવી સભા તારીખ 20ના રોજ યોજાશે. આજની આ સભામાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા વડોદરા શહેરના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા કેટલાક વડોદરા શહેરના વિકાસલક્ષી પ્રશ્નો બાબતે સૂચનો કરવામાં આવ્યા, તો સાથે નાગરિકોને પડતી સમસ્યા મુદ્દે પણ રજૂઆતો કરવામાં આવી. આજની આ સભામાં ખાસ કરીને વિપક્ષના કાઉન્સિલરને બોલવાનો સમય ન આપતા હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ પસાર કર્યો અને એ સર્વસંમતિથી બંને જગ્યાએ જ્યારે કાયદો બની અને લાગુ પડ્યો ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ, કારણ કે હવે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નારી શક્તિ વંદન એક્ટ અધિનિયમ લાગુ કરવાના કારણે ભારત દેશની સર્વ નારી શક્તિનું અભિનંદન આપીશ કે તેઓ હવે રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપી શકશે. આજ રોજ સામાન્ય સભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સૌ સભાસદ શ્રીઓએ એક સાથે મળી અને અભિનંદન તેમજ આભાર અભિવ્યક્ત કર્યો. એકચ્યુઅલી સામાન્ય સભા એ સ્થાન જ છે જ્યાં દરેકે દરેક સભાસદશ્રી પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને આવતા હોય છે, તો આજે દરેકે દરેક સભાસદશ્રી જેઓ પાસે એમના પ્રશ્નો હતા એમની રજૂઆત કરવામાં આવી.